સમાચારમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોતની ઘટના બની રહી છે અને વોન્ટેડ આરોપીને પકડવા જતા આ બનાવ બન્યો છે। વોન્ટેડ મુન્નો ઉર્ફે હનીફ ખાનનું ફાયરિંગમાં મોત થઈ ગયું છે અને માળવણ નજીક ગોળિયા ગામે આ બનાવ બન્યો છે। મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે જેમાં ગુજસિક ટોક આરોપીને પકડવા જતા પોલીસ ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે અને આરોપીના હુમલામાં પીએસઆઈ જાડેજા સહિત બે લોકો ઘાયલ થઈ ગયા છે અને બે જણ બજાણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ છે જાડેજા અને પોલીસ ફાયરિંગમાં આરોપી પિતા પુત્રના મોત થઈ ગયા છે અને આરોપી હનીફ ખાન પર કુલ 86 કેસ નોંધાયેલા છે અને આરોપી હનીફ ખાન 59 ગુનાઓમાં વોન્ટેડ હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ચોકડી નજીક પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને આ દરમિયાન વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ ઉપર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીનનું મોત થયું હતું અને બંને મૃતક લૂંટ માટે કુખ્યાત ગેડિયા ગેંગના સભ્ય હોવાનું પણ જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આરોપી હનીફ ખાન સામે અત્યાર સુધીમાં કુલ 86 જેટલા ગુના નોંધાયા છે જેમાંથી તે 59 ગુનામાં પોલીસના હાથે જ પકડાયો ન હતો। હનીફ ખાને 3 રાઉન્ડ ફાયરિંગ પીએસઆઈ જાડેજા ઉપર કર્યા હતા અને પીએસઆઈ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સ્વબચાવમાં ફાયરિંગ કરતા પિતા હનીફ અને પુત્ર મદીનને ગોળીઓ લાગતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું। આ એન્કાઉન્ટરમાં મારા ગયેલા લોકોના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે હનીફ અને મદીન પર એવા ખોટા આરોપો નહોતા કે તેમના એન્કાઉન્ટર કરવું પડે। જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ હનીફ અને મદીના મૃતદેહને સ્વીકાર નહીં કરે। વધુ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે। જી રાજેશ, એવી રીતે સમાચાર મળી રહ્યા છે જેમાં એક એન્કાઉન્ટરના સમાચાર મળી રહ્યા છે જેમાં એન્કાઉન્ટરમાં પીએસઆઈ દ્વારા વળતા જવામાં પોતાના સ્વબચાવમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં આરોપી પિતા પુત્રના મોત થઈ ગયા છે, શું છે વિગતે માહિતી? હાજી બીજા વાત કરવામાં તો પાટડી તાલુકાના ઘેડિયા ગામે ફાયરિંગમાં બે વ્યક્તિના મોત નથી થયા, જયારે માલવણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગુજસી ટોપના આરોપી અને તેમના પુત્ર પોલીસ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પોલીસે સ્વ બચાવમાં તેમની સામે ફાયરિંગ કર્યું હતું, જેમાં ફાયરિંગ દરમિયાન પિતા અને પુત્રનું મોત નીપજ્યું હતું અને અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જેમાં હોસ્પિટલે એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો સહિત હોસ્પિટલે પહોંચી ગયો હતો। જી રૂચા, જી રાજેશ, તો જેવી રીતે પરિવારજનો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો પરિવારજનો દ્વારા શું કરવામાં આવી રહ્યું છે? જી રૂચા, વાત કરવામાં આવે તો પરિવાર દ્વારા તો એવું જણાવવામાં આવે છે કે જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમણે મૃતદેહ સ્વીકારશે નહીં। જી રાજેશ, એમના જે પિતા પુત્ર ફાયરિંગ દરમિયાન જેમના મોત થયા છે તેમના વિરુદ્ધ કયા કયા ગુના દાખલ થયેલા છે પોલીસ સ્ટેશનમાં? હા જી રૂચા, વાત કરે તો એમાં એમનામાં લૂંટ, એ સિવાય ખંડણી અને એ સિવાય મારામારીના અનેક ગુનાઓ એમની ઉપર નોંધાયેલા છે, જેમાં 86 ગુનાઓ નોંધાયેલા છે, તેમાંથી 59 ગુનાઓમાં તે વોન્ટેડ જાહેર થયેલા છે। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે વોન્ટેડ આરોપી જે છે તેમના 59 જેટલા ગુના વોન્ટેડ છે, જે આ 86માંથી તેમના વિરુદ્ધ એક તેમને પોલીસ જ્યારે લઈ જતી હતી ત્યારે તે દરમિયાન ભાગી છૂટવાના કારણે આરોપીએ તેમની પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને પોલીસે સ્વબચાવમાં તેમની વિરુદ્ધ ફાયર કર્યું હતું જેમાં આરોપી પિતા પુત્રનું મોત થઈ ગયું છે।